રાજપીપળાની આદર્શ નિવાસી શાળામાં 180 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં 43 વિદ્યાર્થીઓને વાયરલ ફીવર સાથે માથાના દુખાવાની ફરિયાદના સમાચાર વીટીવી પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પ્રસારણ બાદ ગંદકીની વાત સ્વીકારતા નર્મદા આરોગ્ય તંત્ર અને પીડબ્લ્યુડીના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. કોઠારોમાં વાસણો પણ નવા નકોર આવી ગયા છે. ભોજનની જગ્યા પણ સાફ સુથરી જણાય છે. બાળકોને હવે મચ્છરદાની પણ અપાય છે અને ફિલ્ટરાઇઝ વોટર ટેન્ક પણ મૂકવામાં આવી છે. બીટીવીના માધ્યમથી અહીંયા મુલાકાત લેવામાં આવેલ અને જે ગંદકીના પ્રમાણ હતો એમાં નિકાલ આચાર્જ પ્રાંત અધિકારી સાહેબ આરોગ્યના ટીમ મરીને અહીંયા તમામ કમ્પાઉન્ડમાં સાફ સફાઈનું અભિયાન ચાલુ છે. વીટીવીની ટીમે નિવાસી શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોની વાચા આપી હતી. વીટીવી પર અહેવાલ પ્રગટ કરવામાં આવતા વિદ્યાર્થીઓને સુવા માટે પલંગ અને નવા ગાદલા પણ ફાળવવામાં આવ્યા હતા. નવી સુવિધાઓ મળતા બાળકોએ વીટીવીનો આભાર માન્યો હતો. વીટીવી વાળાએ જે મુલાકાત લીધી અને તે સમાચારથી અમારે આજની તારીખે અમારે તમામ સુવિધા આવી ઉપલબ્ધ છે અને પાણીની બાબતમાં પણ સ્વચ્છ પાણી આવે છે અને તમામ ગાદલા તથા પલંગ નવા આપીને તમામ અમારા હોસ્ટેલમાં સ્વચ્છ બધી સ્વચ્છ જગ્યા છે તેથી અમે વીટીવી વાળાનો આભાર માનીએ છીએ. જિલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન હતા. વારંવારની રજૂઆત છતાં તેમની વાત ધ્યાને લેવાતી ન હતી. વીટીવીના અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં સફાઈ અભિયાન શરૂ થઈ ગયું છે. જવાબદાર મીડિયા તરીકે વીટીવી ફરીથી અગ્રેસર રહ્યું છે. જયેશ દોશી, વીટીવી, નર્મદા.